વલસાડના વાંકલ ગામે નિર્માણાધીન પુલનું સ્ટ્રક્ચર ધરાશે થયું પુલના સ્ટ્રક્ચર ધરાશે થવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ વાંકલથી ફલધરા જતા માર્ગ પર આવેલ વણજાર ખાડીનો પુલની આ ઘટના છે ખાડીમાં ભરપૂર પાણી હોવાથી પુલ બનાવતા આ ઘટના બની છે આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ છે તો આ દ્રશ્યો મોબાઈલના એમ આપને દર્શાવી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે ફળવારમાં જ આ સમગ્ર પુલ ધરાશય થયો સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે નિશ્ચિત આ ઘટના છે વાંકલ ગામની ઘટના છે અને વાંકલ ફલધરા જતા રસ્તો છે ત્યાં વચ્ચે વણજાર ખાડી આવે છે અને ખાડી ઉપર આ બ્રિજનું નિર્માણ બે હાજર સત્તર થી ચાલી રહ્યું હતું સામાન્ય રીતે આ જે તમામ જે કામ બ્રિજનું નિર્માણ એ ચોમાસા પહેલા થઈ જવાનું હતું પરંતુ જે રીતે તંત્રની ડીગ્રી નીતિ અથવા તો જે કોન્ટ્રાક્ટર છે તેને સમયમાં સમયસર આ કામ ન વચ્ચેનો જે ભાગ છે એ હજી થોડો બાકી હતો અને અને આજે જે રીતે છેલ્લા બે દિવસથી વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેથી જ આ જે વણઝાર ખાડી છે તેમાં ભારે નદીના નીર આવ્યા હતા અને તેના જ કારણે ધસમસતા નીરના કારણે જે આ બ્રિજનું જે કામકાજ ચાલુ હતું અને તેનો જે કેટલોક ભાગ છે એ ધરાશાયી થયો છે અને સમગ્ર ઘટના છે એ સ્થાનિક દ્વારા એક મોબાઈલમાં કેમેરામાં કેદ થઈ છે અને આ વિડીયો અત્યારે સમગ્ર જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને જે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલે સંકલન ની બેઠકમાં આ મામલે પર રજૂઆત પણ કરી હતી કે તાત્કાલિક આ બ્રિજનું નિર્માણ થાય કારણ કે જે આ બંને જે ગામ છે વાંકલ અને ફલદરા એ બંને ગામ માટે આ બ્રિજ ખૂબ ઉપયોગી હતો અને જો એનું નિર્માણ સમયસર થઈ ગયું હોત તો અત્યારે તેની ઉપરથી લોકો શોર્ટકટ માંથી પસાર થઈ શક્યા હોત જી નિશ્ચિત બિલકુલ માનવ ધન્યવાદ સમગ્ર જાણકારી માટે